ગુજરાતની શું વાત કરીએ, એ જ્યારે રામાયણ ખોલીએ અને મહાભારત ખોલીએ કે પછી ભાગવત ખોલીએ કે પછી સત્સંગી જીવન ગ્રંથ ખોલીએ, એની અંદર ખૂબ મહિમા એક ગ અક્ષરનો લખાયેલો છે, ખૂબ મહિમા છે. અને ભગવાન કૃષ્ણને પણ એટલો ને એટલો વાલો હતો ત્યારે ભાગવત ખોલીને ત્યારે ખબર પડે કે ભગવાન કૃષ્ણને ગ શબ્દ હતો એ કેટલો વાલો હતો. ગથી ગોવાળો, ગથી ગોપી, ગથી ગર્ગાચાર્ય, એનાથી આગળ જાવ તો ગથી ગોવર્ધન. ભગવાન કૃષ્ણ પરમાત્માએ ખુદ કહેલી અર્જુનને ગથી ગીતા. અને એવી જ રીતના ભક્તો, એ ભગવાન કૃષ્ણ પરમાત્માએ ભલે યુપીની અંદર જન્મ ધારણ કર્યો, સ્વામિનારાયણ ભગવાને ભલે કદાચ યુપીની અંદર જન્મ ધારણ કર્યો, પણ ભાગ્યવંતી ભૂમિ એ કહેવાય કે જેને કર્મભૂમિ બનાવી, એ બંને મોટા અવતારો થયા ને કર્મભૂમિ બનાવી હતો ગથી ગુજરાત. આજે એક એક ગુજરાતીઓને મનની અંદર આનંદ થતો હોય કે આવા ગુજરાતના વીર સપૂતો આજે દિલ્હીની સીટ ઉપર બેઠા હોય અને આવા કાર્ય કરતા હોય, ત્યારે ભક્તો કેને આનંદ ન કહેવાય. અને ભક્તો ભારત માતા, અને એનાએ ભક્તો અલગ અલગ અંગ કીધા છે. જો આપણે ભારતની અંદર જોઈએ તો યુપી છે એ ભારત માતાનો મસ્તક છે, જ્યારે બિહાર છે બંને હસ્ત છે, રાજસ્થાન છે એ ચરણ છે, મધ્યપ્રદેશ છે એ ઉદર છે, કર્ણાટક છે એ બંને આંખ છે, તમિલનાડુ છે એ બંને કાન છે. ભક્તો આ બધો હોય પણ જો પ્રાણ ન હોય ને તો આ કોઈ કામનું નથી. એમ ગુજરાત છે એ તો પ્રાણ છે આ ભારત માતાનો. એટલે ગુજરાતની અંદર એવા સપૂતોનો જન્મ થાય છે. અને જ્યારે જ્યારે ભક્તો આવી ખરી કસોટીનો સમય આવે છે ને, ત્યારે ગુજરાતમાંથી કોઈક વીરલો પેદા થાય છે અને એક એક હિન્દુ ધર્મને ઊંચી શિખર ઉપર લઈ જનાર હોય તો એ ગુજરાતી છે. આ તે ગર્વની વાત કહેવાય ભક્તો. અને હું તો એટલો જ કહીશ, આ સમગ્ર વિશ્વની અંદર જ્યારે કોરોના જેવી મહામારી ચાલુ છે ને, ત્યારે જો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ન હતો અત્યારે ભારત દેશની હાલત કેવી હતી, ખાલી વિચાર કરજો તમે. જેવી અત્યારે અમેરિકાની હાલત છે, યુકેની હાલત છે, સ્પેનની હાલત છે, ઇટલીની હાલત છે, એનાથી પણ જો ભયંકર હાલત આ ઇન્ડિયાની હત, જો મોદી સાહેબ સીટ ઉપર ન હતો. ગૌરવ લેવા જેવો છે આપણે ભાઈ કે ગુજરાતના છીએ અને ગુજરાતની અંદર આવા વડાપ્રધાન જેવા મોદી મળ્યા હોય ત્યારે જરૂર. એટલું તો કીધું જ છે, મોદી સાહેબને લાખ લાખ ધન્યવાદ, પણ કરોડ ધન્યવાદ દેવા હોય તો હીરા માને દીધા જેવા કે જેની કોખે આવા સંતાનોનો જન્મ થયો છે. કહેવાય છે કે જનની જણ તો ભક્ત જણ જે, અને એવા ભક્તનું બલિદાન હીરામાયા સંપ્રદાયને એને આ જોવો તો આ ભારત દેશને આપ્યો છે. ભક્તો કરોડો કરોડો એ ધન્યવાદ છે. એટલે કહેવાય છે કે જીવનની અંદર ભૂલો ભલે બીજું બધું, પણ મોદી સાહેબને ક્યારે ભૂલતા નહીં.